स्वागत है मारा किचन में। तो आज आप साउथ इंडियन स्टाइल ढोसा इडली नू बेटर बनावीशू। आ बेटर तमे एक वार बनावी एक वीक सुधी रेफ्रिजरेटर में राखी शको। अने बाळकोनो लंच बॉक्स होय के तमने सवारे जो भागदौड़ रहती होय तो तमे एमांथी उत्तपम के इडली के पछी ढोसा के पछी अप्पे गम्मे ते तमने भावे के गम्मे ते तमने फावे ए झटपट तमे बनावी शको छो। साथे मैं इंस्टंट सांभारनी पण रेसिपी तमारा साथे शेर करी छे। तो इडली सांभार अने चटनी झटपट बनी जाय। बेटर तैयार होय तो मात्र तमारे इडली स्टीम करवानी अने सांभार प्रीमिक्स होय एटले सांभार तमे गरम करो अने चटनी साइड में बनाओ। तो झटपट इडली सांभार चटनी साथे उत्तपम में तमे थोड़ा वेजिटेबल अने चटनी बनावीने सर्व करी शको। ढोसा तमे चटनी बटेटानी भाजी साथे पण सर्व करी शको अने अप्पे मिक्स वेजिटेबल अने चटनी साथे तमे बनावी शको। तो आ चारे आइडिया छे अने बाळकोना लंच बॉक्स में तमे आ रीते जो तमने सवारे टाइम न रहेतो होय तो आ रीते आ एक वार बेटर बनावी तमे रेफ्रिजरेटर में स्टोर करी शको छो। अने हा, आ बेटर एवं छे के तमे एनी इडली अप्पे के उत्तपम बनावो तो एमां ईनो सोडा के बेकिंग पाउडर काई पण उमेरवानी जरूर नहीं पड़े। तो एक वार आ रीते तमे ढोसानु बेटर बनावजो अने मने कहेजो के तमने आ बेटर केवुं लाग्युं। अने हा, तमारा ढोसा इडली के पछी उत्तपम बराबर नथी बनता ए पण मने कमेंट में कहेजो। तो चलो स्टार्ट करिए। तो पहला आपणे दाळ चोखानो रेशियो जोई लईशुं। तो एक बाउल में 3 कप पारबॉइल्ड राइस। तो आ मद्रासी चोखा के इडली के ढोसाना चोखा तमे कहो तो इजीली तमने मळी जशे। आ चोखा ज वापरवाना छे। आ चोखा वापरशो तो तमे इडली ढोसा मेदुवड़ा के उत्तपम गम्मे ते बनावो एमां ईनो के बेकिंग सोडानी जरूर नहीं पड़े। तो 3 कप आपणे पारबॉइल्ड राइस अने 1 कप रेग्युलर खीचड़िया के गम्मे ते चोखा तमे वापरता होय ए लेवाना। सारी रीते मिक्स करी अने साइड में मूकीशुं। बीजा बाउल में 1 कप अड़दनी दाळ, 1 टीस्पून मेथी दाणा एने पण मिक्स करीशुं अने 1 कप पोहा लेशुं। तो दाळ चोखा पलाळी जाय त्यारे आपणे एने पलाळीशुं। दाळ अने चोखाने सारी रीते मैं 4-5 पाणीथी धोई ऊपर सुधी पाणी भरी आ रीते आपणे एने 5-6 कलाक માટે પલાળી દઈશું। 5-6 કલાક જેવું થશે એટલે દાળ અને ચોખા એકદમ સારી રીતે પલળી જશે। અને આપણે જ્યાં સુધીમાં દાળ ચોખા વાટીશું ત્યારે સાઈડ સાઈડમાં હું પૌવાને પણ 5-1 મિનિટ જેવા પલાળી દઈશ। પૌવાથી એકદમ જાળીદાર અને પોચી તમારી ઇડલી બનશે। દાળ અને ચોખાને મેં એકવાર સારી રીતે ધોઈ લીધા। પહેલાં આપણે દાળને આ રીતે મિક્સર જારમાં પાણી નિતારી ઉમેરી દઈશું। થોડું પાણી ઉમેરીશું અને એકદમ સ્મૂધ એવી વાટી લઈશું અને આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। તો એકદમ સ્મૂધ એવું વાટવું જરૂરી છે। તમારું જો મિક્સર એટલું શાર્પ ન હોય તો થોડું થોડું કરી તમારે 2-3 વાર લઈને વાટી લેવાનું। તો એ તમારે ધ્યાન રાખવાનું છે। તો આ રીતે મેં વાટી લીધું। સાઈડમાં મેં પૌવાને ધોઈ આ રીતે પૌવાને 5-1 મિનિટ જેવા પલાળી દીધા અને આ રીતે બીજી વાર મેં દાળને વાટી અને એક બાઉલમાં કાઢી લીધું છે। તો બધું આપણે હવે દાળ ચોખાનું મિશ્રણ એક બાઉલમાં કાઢવાનું છે। આ ચોખા થોડા જાડા હોય એટલે એને વટાતા વાર લાગે એટલે તમારે થોડું થોડું મિશ્રણ લેતા જવાનું, થોડું પાણી ઉમેરતા જવાનું અને એકદમ સ્મૂધ એવું, તો આ રીતે તમે જોઈ શકો છો બિલકુલ કણી ન દેખાય એવું તમારે ચોખાના મિશ્રણને વાટવાનું છે। તો વાટતા ટાઈમને તમને થોડા થોડા પાણીની જરૂર પડશે।
તો એમ કરી મેં બધા જ ચોખા છે એને વાટી લીધા. હવે જે પૌવા પલાળ્યા છે એને પણ થોડું પાણી ઉમેરી અને એને પણ વાટી લેશું. તો પૌવાને ધોઈ થોડું પાણી ભરી પલાળી દેવાના, પછી થોડું પાણી ઉમેરી તમારે પૌવાને એકદમ સ્મૂધ વાટી લેવાના. બેટરમાં તમારે દાળ ચોખાને એકદમ સ્મૂધ વાટવા જરૂરી છે. અને પછી આ રીતે બધું તમે એક બાઉલમાં મિક્સ કરો, એને પણ એકદમ સારી રીતે ફેટીને મિક્સ કરી દેવાનું. અને હવે આ બેટર છે એ તમે જોઈ શકો છો થોડું ઉપર સુધી છે, તો આથો આવશે એટલે ફૂલશે અને બેટર બહાર આવશે. એટલે તમારે કોઈ પણ જે બાઉલમાં તમે રાખો એને થોડું આ રીતે તમારે નીચે સુધી જ રાખવાનું, બહુ ઉપર સુધી બેટર રહેવું જોઈએ નહીં. તો આ રીતે હું આ બાઉલમાંથી થોડું બેટર બીજા એક બાઉલમાં કાઢી લઈશ અને હવે આપણે એને ઢાંકી 10-12 કલાક માટે આથા માટે સાઈડમાં મૂકીશું. ઠંડીની ઋતુ હોય ત્યારે 12 કલાક સુધી આથો આવવો દેવો જરૂરી છે. તો હવે અહીંયા 10 કલાક જેવું થયું પછી એકદમ સારો એવો આથો આ રીતે મેં તમે જોયું હતું કે મેં કેટલું ભર્યું હતું ઉપર સુધી આ રીતે આવી જાય, એકદમ આથો સારી રીતે આવી જાય એટલે આ રીતે તમારે મિક્સ કરી દેવાનું અને ઢાંકી એને તમારે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી દેવાનું. એ જ રીતે હું તમને તપેલીવાળું જે બેટર છે એ પણ બતાવી દઈશ. તો આમાં પણ એકદમ સારો એવો આથો આવી અને ઉપર સુધી આ રીતે બેટર આવી ગયું છે. આ બેટરને તમે 1 વીક સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો. હવે 4 વાનગીઓ આપણે આ બેટરમાંથી બનાવીશું. તો માત્ર મીઠું છે કોમન છે બધામાં જોશે, પછી થોડો અલગ અલગ વેરાયટી પ્રમાણે આપણે એડ કરી અને બનાવીશું. તો 1.5 ટીસ્પૂન જેટલું મીઠું મેં ઉમેર્યું, એકદમ સારી રીતે મિક્સ કરી દીધું. તો ઇડલી મોલ્ડને આપણે ઘી કે તેલથી ગ્રીસ કરી લઈએ. તો પહેલી રેસીપી આપણે ઇડલી બનાવીશું. તો બેટરમાંથી મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને ઇડલીનું સ્ટેન્ડ તેલવાળું ગ્રીસ કરી લીધું છે. એમાં આપણે ડાયરેક્ટ બેટર ઉમેરવાનું છે, જસ્ટ આમાં મીઠું જ ઉમેરવાનું છે, બીજું કાંઈ નથી ઉમેરવાનું. ઇડલી મોલ્ડમાં આપણે ઇડલીનું બેટર, તો આ ઇડલી છે એકદમ ફૂલ છે એટલે બહુ વધારે બેટર નથી ઉમેરવાનું. આ રીતે 2-2 ટેબલ સ્પૂન જેટલું મેં ઇડલી બેટર ઉમેરી દીધું. ઢોકળે આમાં મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું, પાણી ગરમ થઈ ગયું છે. ઇડલીનું મોલ્ડ આ રીતે મૂકી દઈશું, ઢાંકી હાઈ ફ્લેમ પર 12 મિનિટ માટે સ્ટીમ કરીશું. 12 મિનિટ પછી તમે જોઈ શકો છો ઇડલી એકદમ ફૂલી અને એકદમ સોફ્ટ એવી તૈયાર થઈ ગઈ. આપણે એને બહાર કાઢી હલકું ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે બીજી વાનગીઓ પણ બનાવી લઈશું. હવે હું ચટણી બનાવી રહી છું ઇડલી અને કોઈ પણ આ વાનગીઓ તમારે ખાવી હોય તો. એના માટે મિક્સર જારમાં 3 લીલા મરચાં, થોડા ફુદીનાના પાન, 1/2 લીંબુનો રસ. ફુદીનાના પાનથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1 ફ્રેશ નાળિયેર, જો ફ્રેશ નાળિયેર ન હોય તો સૂકું નાળિયેર તમે પલાળીને પણ લઈ શકો છો. 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, 1 ટીસ્પૂન ખાંડ અને 1/2 કપ જેટલું પાણી ઉમેરી અને આપણે વાટી લઈશું. આમાં તમારે આદું અને લસણ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો. પાતળી કરવી હોય તો થોડી પાતળી કે ઉપરથી વઘાર કરવો હોય તો કરી શકો છો, હું કાંઈ નથી કરતી. અને 2 દિવસ સુધી હું એને રેફ્રિજરેટરમાં રાખું છું. હવે અપ્પે અને ઉત્તપમ માટે વેજીટેબલનું મિક્સર લેશું. 1/2 કપ ગાજર, 1/2 કપ બાફેલી મકાઈના દાણા, ડુંગળી ખાતા હોય તો એ પ્રમાણે, લીલા મરચાં, કેપ્સિકમ 1/2 કપ જેટલા, થોડા લીલા ધાણા, મીઠું, મરી પાવડર ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. તો ઉત્તપમ અને અપ્પે આપણે આ 2 મિક્સરથી બનાવીશું. હવે બીજી રેસીપી આપણે ઢોસા બનાવીશું. મીઠાવાળું જે બેટર છે એ જ બેટરને પાતળું નથી કરવાનું, એ જ બેટરને આ રીતે એક ડોયો ભરી બેટર આપણે આ રીતે ગરમ તવો, તો એકવાર ગરમ થઈ જાય તવો એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. તમારે જો નોનસ્ટિક તવો હોય તો તેલ લગાવવાની જરૂર પણ નથી, થોડું જો તેલ લગાવવું હોય તો લગાવી શકો છો. આ રીતે ઢોસો ફેલાવી દઈશું, થોડું આ રીતે ઘી ઉપરથી ડ્રીઝલ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર ફરતું આ રીતે એને થવા દઈશું. તો ગેસની ફ્લેમ એકસરખી બધા જગ્યાએ આવે એ રીતે તમારે ઢોસો શેકવાનો. આ રીતે શેકાઈ જાય એટલે આપણે એને આ રીતે રોલ કરી દઈશું. એકદમ ક્રિસ્પી પરફેક્ટ એવો ઢોસાને શેકાતા 2 મિનિટ જેવું લાગશે, તો આવો ક્રિસ્પી થઈ જાય એટલે તમારે બહાર કાઢી લેવાનો. હું તમને બીજો પણ બતાવી દઈશ. તો આ રીતે થોડું બેટર ઉમેરી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અંદરથી બહાર અને આ રીતે ફરતો ઢોસો ફેલાવી દેવાનો. તો તવો એકવાર એકદમ ગરમ કરી સ્લો ફ્લેમ, પછી ઢોસો ફેલાવી દેવાનો, થોડું ઘી આ રીતે છાંટી દેવાનું
અને હાઈ ફ્લેમ પર 1-1.5 મિનિટ જેવું થવા દેવાનું. 1.5 મિનિટ જેવું થાય એટલે તમારે આ રીતે ફોલ્ડ કરવાનો. એકદમ ક્રિસ્પી એવો પેપર ઢોસા તમારો તૈયાર છે. તો આ રીતે તમે મસાલા ઢોસા, અલગ અલગ વેરાયટીના બધા ઢોસા તમે બનાવી શકો છો. હવે આપણે જે શાકભાજીવાળું મિશ્રણ બનાવ્યું છે એના આપણે મિની વેજ ઉત્તપમ બનાવીશું. તો આ રીતે નાનું નાનું પૂરી જેટલા આપણે ઉત્તપમ ગરમ તવા પર ફેલાવી દઈશું. એના પર મિક્સ વેજીટેબલનું જે મિક્સર કર્યું છે એક એકલા ડુંગળી ટમેટા પણ ઉમેરી શકો છો. આ રીતે ફેલાવી દઈશું અને ઉપરથી આ રીતે મૂકી દઈશું. અને અહીંયા પણ બેટર તમારે ફેલાવી હાઈ ફ્લેમ કરી દેવાની, ઉપરથી થોડું ઘી છાંટી દેવાનું. આ રીતે 1 મિનિટ પછી સાઈડ ચેન્જ કરી લઈશું અને 1 મિનિટ જેવું આપણે બીજી સાઈડથી પણ થવા દઈશું. પછી તમારે વધારે જો ક્રિસ્પી કરવું હોય તો તમે 1 મિનિટ જેવું પાછું પણ શેકી શકો છો. તો આ રીતે 2 ઉત્તપમ આપણા બનીને તૈયાર થઈ ગયા છે. વધારે ક્રિસ્પી કરવા હોય તો થોડું ઘી ઉમેરી અને પાછા તમારે ક્રિસ્પી કરી લેવાના. તો વેજીટેબલ ઉત્તપમ તૈયાર. હવે જે શાકભાજી છે એમાં જ હું જે બેટર બચ્યું છે એ બધું ઉમેરી દઈશ, મિક્સ કરી દઈશ. તો લગભગ 1.5 કપ જેટલું બેટર તમારે ઉમેરવાનું છે. તો મેં થોડું જે બેટર બનાવ્યું છે એમાંથી પણ એડ કર્યું, મિક્સ કરી દીધું. અપે પેનને ગરમ કરી લીધી, સ્લો ફ્લેમ કરી દેવાની. ગરમ થઈ જાય પછી થોડું ઘી આ રીતે છાંટી દઈશું અને અપે મોલ્ડમાં 1-1 ચમચી જેટલું બેટર આ રીતે ઉમેરી દઈશું અને અહીંયા ઢાંકી અને 1 મિનિટ જેવું થવા દેવાનું છે. તો ઘી ઉપરથી તમને જરૂર લાગે તો તમારે છાંટવાનું. સ્લો ફ્લેમ પર 1-1.5 મિનિટ જેવું મેં થવા દીધું. વચ્ચેવાળા અપે છે એ જલ્દી થઈ જશે, ત્યાંથી ડાયરેક્ટ ફ્લેમ આવે એટલે, અને સાઈડવાળા છે એને થોડો ટાઈમ લાગશે. તો એ રીતે વચ્ચેવાળાને હું પહેલાં શેકી લઈશ, સાઈડવાળાને હું જેમ જેમ શેકાતા જાય એમ એમ લેતી જઈશ. વધારે ક્રિસ્પી કરવા હોય તો તમે ઘી થોડું ઉમેરી અને 2 સાઈડ ક્રિસ્પી કરી લેવાના. તો આપણા આવા વેજ અપ્પે ગોલ્ડન અને ક્રિસ્પી જેવા શેકાઈને તૈયાર થઈ ગયા. સાથે સાથે આપણી ઇડલી પણ થઈ ગઈ છે. આપણે એને આ રીતે ચમચી તમારે થોડી પાણીવાળી કરવાની. સાઈડમાંથી થોડું તમે આ રીતે ચમચીથી થોડું તમે આ રીતે પાણીવાળી કરી અને કાઢશો એટલે ઇડલી એકદમ સોફ્ટ એવી નીકળી જશે. તો આ રીતે હું બધી જ ઇડલી કાઢી લઈશ. અને સાંભારનું મેં પ્રીમિક્સ ઓલરેડી પહેલાં શેર કરેલું છે. તો એ કે પછી તમે તમારા રીતે જે રીતે સાંભાર બનાવતા હોય એ રીતે અને મસાલા ઢોસા સાથે મસાલો પણ બનાવી શકો છો. તો એક બેટરમાંથી 4 વાનગીઓ કેવી રીતે બનાવવી એ મેં તમને આજે જણાવ્યું. આ રીતે એકવાર તમે ઢોસાનું બેટર, ઇડલી ઢોસાનું બેટર ટ્રાય કરજો. એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ તમે ક્યારેય બહારથી નહીં લ્યો એવું તમારું ઢોસાનું બેટર બનશે. ઇડલી તમે જોઈ શકો છો રૂ જેવી પોચી બની છે. એવા જ સોફ્ટ ઉત્તપમ અને એવા જ સોફ્ટ અપ્પે રૂ જેવા પોચા બનશે. બિલકુલ કાચા નહીં રહે અંદરથી. તમે એને સ્લો ફ્લેમ પર બરાબર શેકશો અને આ રીતે ફૂલી જશે. તો ઉત્તપમ પણ એકદમ સોફ્ટ એવા અને ઢોસા છે એ એકદમ ક્રિસ્પી એવા બનશે. તો ઢોસા એકદમ ક્રિસ્પી બનવા જોઈએ અને ઇડલી એકદમ રૂ જેવી પોચી બનવી જોઈએ. જો આવું તમે બેટર બનાવશો તો એકદમ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલથી તમારા ઢોસા, ઇડલી, અપ્પે અને ઉત્તપમ બનશે. તો એકવાર આ રીતે તમે ઇડલી ઢોસાનું બેટર બનાવજો અને એમાંથી આ 4 વાનગીઓ ટ્રાય કરજો અને મને કહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.